નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર દસ દ્વારિકશ્ય નિષ્ઠ એટલે કે દ્વારપાળની સેવા ભાવનાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યપુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફના સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક અધ્યોતતાનામ સંસ્કૃત શબ્દના અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યા ચિત્વા લિખત ઉત્કોચ તો લાંચ અથવા રૂશ્વત ભાજનમ તો પાત્ર કંદાર કંદરાહા તો ગુફા અને પ્રભુ તો માલિક અથવા તો સ્વામી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાર્ટની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી સેન્ડ કરજો જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન પણ તમારા દોસ્તો સુધી શેર કરજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અધ્યુતતાનામ ગુર્જર ભાષાયા શબ્દ છે સંસ્કૃત શબ્દ લિખિત લાંચ ઋષ્વત તો ઉત્કોચ જાસુસ તો ગુપ્તચર દ્વારપાળ તો દ્વારિકા અને નિકટતા અથવા સમીપ તો સાનિધ્ય ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બે વ્યાકરણલક્ષી એમાં અદ્યુતતાનામૃત સંસ્કૃત શબ્દાનામ શબ્દ શબ્દમ વિકલ્પાભ્યા ચીવા લિખત અપરાધ તો દોષ અથવા તો આગ રાત્રિ તો રજની અથવા તો નિશા કંદર તો ગુહ અથવા તો બલમ ચર તો અપસર્પ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અધ્યુતતાનામૃત શબ્દના વિરુદ્ધાર્થક શબ્દ તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે શબ્દો લખવાના છે પેલું એકદા તો એકદાનું વિરુદ્ધાર્થી થશે વારંવાર બીજું છે પરિચિતમ તો એનું વિરુદ્ધાર્થી થશે અપરિચિતમ આહુત તો આહુતનું વિરુદ્ધાર્થી થશે અનાહુત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અદોધ તેભ્ય શબ્દરૂપેભય પુલ્લિંગ શબ્દો ચિતવા લિખત તો છે પ્રભૂતિ દુર્ગહ અને સર્વધા તો અહીંયા શબ્દ થશે દુર્ગહ સન્યાસી વંચના અને પરિચય પત્રમ તો જવાબ આવશે સન્યાસી અધ્યક્ષ સાનિધ્યો અને સંધ્યા તો જવાબ આવશે અધ્યક્ષ મહારાજઃ બાલા અને તુંબી તો જવાબ આવશે મહારાજ ત્યાર પછી રસાયનમ કંદરહ અને પ્રભૂતિ તો અહીંયા જવાબ આવશે કંદર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અદોત તેબ્ય શબ્દરૂપેભય સ્ત્રીલિંગ શબ્દો ચિતવા લિખત તુંબી ઉત્કોષ અને પ્રભુ તો જવાબ આવશે તુલા અને તો તુલા વાર્તાલાપ સુવર્ણમ અને તો સાનિધિ સન્નિધિ બાલા પરિચિતમ અને દ્વારિક તો જવાબ આવશે બાલા આર્ય સંધ્યા અને શ્રીમાન તો જવાબ આવશે સંધ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અધોધ તેભ્ય શબ્દરૂપેભય નપુસલિંગ શબ્દમ ચિતવા લિખત પરિચયપત્ર વાર્તાલાપ અથવા તો સ્ત્રી તો જવાબ આવશે પરિચય પત્ર ચર ભાજન અને કુત તો જવાબ આવશે ભાજનમ તામ્રમ પ્રામાણિકતા અથવા તો ભવાદશ તો જવાબ આવશે રેખાંકિત શબ્દ કૃદંત પ્રકારમ લિખિત અસ્વકીય પરીચય અદત્વા ન કંચિત પ્રવેશું અર્હતી તો અદત્વા તો અદત્વા જે છે એનો ક્રુદંત પ્રકાર થશે સંબંધક ભૂત ભૂતકૃદ્ત મહારાજ નિકટે ગંતુમ ઈછા તો ગંતુમ એટલે હેતવર્થ હેતુતકૃદંત આહુતાન પરીચિતાનચ પરીત્યજ્ય ન કોડપિ તો પરીત્યજ્ય તો સંબંધભૂતકૃદંથ મરીક્ષા કૃતા તો એટલે કે કર્મણી ભૂતકૃદ્ધ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત રેખાંકિત શબ્દ સમાસ પ્રકાર લિખિત દ્વારિક સેવા નિષ્ઠા ઉત્તમા આસિ તો સપ્તમી તત્પુર સમાસ બીજું દુર્ગાધ્યક્ષ નિર્ણય કિશ્ય તો દુર્ગાધ્યક્ષ ષઠી તત્પુરષ સમાસ ત્રીજુ પશ્ચાત્લાપરી તામ્રમ સુવર્ણવ તોલાપરીમ તો તૃતીયા તત્પુર સમાસ દ્વારિકા પ્રભુણોજન પુરસ્કાર તો ષઠી તત્પુરષ સમાસ ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ અદોધ તેભ્ય રૂપેભ્યમ વર્તમાનકાલસ ચિનુત તો અશિષયત શિક્ષયથ અને શિક્ષયાની તો જવાબ આવશે શિક્ષયથ પ્રયતતા પ્રયતિષ્ય અને પ્રતીક્ષાસ્વ તો જવાબ આવશે પ્રયતિષ્યે અર્હતિ અહેત અને અહિષ્યતિ તો અર્હતી અભ્રમત ભ્રમંતિ અને ભ્રમંતુ તો ભ્રમંતિ પ્રવિશત પ્રવિશતિ અને પ્રવ હે તો જવાબ આવશે પ્રવિશતી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ અદોતે સામાન્ય ભવિષ્યકાલસ્ય રૂપમ ચિનુત ચાલો તો અહીંયા કથયંતુ કથયિષ્યામી અને કથયી તો આવશે કથયિષ્યામી ભવિષ્ય ભવે ભવેયુહુ અને તો જવાબ આવશે ભવિષ્ય દદાસી દાસ્યામી અને તો દાસ્યામી આગમિષ્યામી આગતે અને આગ્છનુ તો આગચ્છ આગમિષ્યામી દંડય્યા દંડયતી અને દંડેત તો જવાબ આવશે દંડિષ્યામી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ અદોદત રૂપ્ય દ્વિતીય એક વચનમ ચિતવા લિખત ગુપ્તચરમ ગુપ્તચરસ્ય અને ગુપ્તચરાન તો જવાબ આવશે ગુપ્તચરમ સંન્યાસી સન્યાસીનમ અને સંન્યાસીનઃ તો સંન્યાસીનમ દ્વારમ દ્વારે અને દ્વારાણી તો જવાબ આવશે દ્વારમ આજ્ઞા આજ્ઞાયહ અને આજ્ઞામ તો જવાબ આવશે આજ્ઞામ ધનિકાહ ધનિકમ અને ધનિકે તો જવાબ આવશે ધનિકમ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા ગુરજ ગુજરાતી ભાષાની અંદર ઉત્તરો લખવાના છે એમાં પહેલો સવાલ રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે તો રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતા ઓળખીતાઓ હોય બીજું સન્યાસી ક્યાં જવા ઈચ્છે છે તો સન્યાસી મહારાજ પાસે જવા ઈચ્છે છે જે પણ દ્વારપાળ કહે છે તે શક્ય નથી તમે સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે જ પ્રવેશ કરી શકો છો રાત્રે નહીં ત્રીજું પ્રવેશ માટે સન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે તો સન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ તે રસાયણ વડે તું પચાસ તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી અહીંયા કહ્યું છે કે નાટ્યખંડા નામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે જો જો દ્વારી કહ સઈશ કથ કથમ અસમાનથી લઈ અને પ્રવેશ ટુમ અર્હતી સુધીનો જે પેરેગ્રાફ છે ત્યાં સુધી તો સન્યાસી કહે કેમ અમને સન્યાસીઓને પણ તું અવગણે છે દ્વારપાળ કહે મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે ત્યાર પછી આપણે જોઈએ બીજું સંન્યાસી સાધુ માર્ગમ ખાલી જગ્યા ન પ્રવેશ્યાતી તો સન્યાસી કહે સારું માર્ગ બતાવો મહારાજની પાસે જવા માગું છું દ્વારપાળ કહે એ શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો છો રાતે નહીં જ સંન્યાસી કહે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી ત્રીજું દ્વારી કહ ઉપશ્રુત્ય કથયતું ભવાન રસાયનમ દાસ્યામી જ્યાં સુધી આપણે કરવાનું છે તો દ્વારપાળ કહે નજીક જઈને આપ કહો સંન્યાસી કહે તો તું દ્વારપાળ છે ક્યારેક તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દ્વારપાળ કહે હોઈ શકે આગળ આગળ સન્યાસી જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પૂથી ગાલા સ્વાધ્યપુથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં